हेलो एवरीवन, हेलो एवरीवन, टुडे वी आर गोइंग टू स्टार्ट विद द फर्स्ट सेशन ऑफ अकाउंटेंसी 12th स्टैंडर्ड. इन दैट वी आर गोइंग टू लर्न अबाउट चैप्टर 1, नॉट फॉर प्रॉफिट ऑर्गेनाइजेशन. अंडर दिस द चैप्टर इटसेल्फ सेज दैट नॉट फॉर प्रॉफिट ऑर्गेनाइजेशन मीन्स ए पोते चैप्टर ज कही दें अपने कि भाई प्रॉफिट ऑर्गेनाइजेशन नहीं आ એટલે પ્રોફિટ કમાવા માટે આ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું નથી. હવે આપણે એનો મિનિંગ અને કન્સેપ્ટ સમજશું. સો નાઉ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હુઝ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ નોટ ટુ અર્ન પ્રોફિટ બટ ટુ સર્વ સોસાયટી એન્ડ ઇટ્સ મેમ્બર્સ. NPO is the setup with objective to further cultural, educational, religious, public services to public and its members, etc., not with the purpose of profit. So, this itself, the definition itself says that the profit what is prepared or what is brought up, that is not to earn profit. A sukarva mate banayu che, profit earn karva mate nat banayu, but it is prepared for serving the society. And at the same time, they will be serving in what way? એ લોકોનો ઓબ્જેક્ટિવ શું હોય? તો કલ્ચરલ, એજ્યુકેશનલ, રિલિજિયસ અને પબ્લિક સર્વિસીસને સેટઅપ કરવા માટે હોય. તો દે વિલ બી પ્રોવાઈડિંગ ધીસ ઓલ થિંગ્સ ટુ ધ પબ્લિક. અને ધ મેઇન પર્પઝ એનો તો સર્વિસ છે, નોટ ધ પ્રોફિટ. ઇન એક્ઝામ્પલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, પબ્લિક હોસ્પિટલ્સ, લિટરરી સોસાયટીઝ ફોર પ્રમોશન ઓફ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન. જેમ કે સ્કૂલ્સ, હવે આપણે ઘણી સ્કૂલો જોઈએ, તમને તો હવે વિચાર આવશે કે સ્કૂલ એટલે ચાલો બધા તો વિચાર આવી ગયો પ્રોફિટ જ અર્ન કરે. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. સ્કૂલ્સ આર કલ્ચરલ કમિંગ ઇન ધ એજ્યુકેશનલ સોસાયટીઝ, સો દે યુઝ ટુ પ્રોવાઈડ ધ સર્વિસીસ ટુ ધ પબ્લિક. આજે સ્કૂલની હતા ને એ લોકો બીજા બિઝનેસ કરતા, તમે કેવી રીતના ભણી શકતે? દેન કોલેજીસ ઓલ્સો, હવે NH કોમર્સ કોલેજ એ બધી ઇન્સ્ટિટ્યુશન કહેવાય. એ લોકો કેટલી સસ્તી ફીસ સાથે એ લોકો ચાલુ કરે, અને કે અત્યારે બી તમે જશો તો એ લોકોને સબસિડીઝ ગવર્મેન્ટમાંથી આપે અને એ લોકો પોતે થોડી બેર કરે. દેટ ઇઝ ઓન્લી ધ રીઝન ધ ફીઝ આર વેરી લેસ ઇન ધ કોલેજીસ એન્ડ સમ ઓફ ધ સ્કૂલ્સ ઓલ્સો. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પ્રાઇવેટ સ્કૂલ્સ એન્ડ ઓલ, એટલે એમાં બધા ડાયવર્ઝન ના લાવતા. દેન પબ્લિક હોસ્પિટલ, તમને ખબર જ છે પબ્લિક હોસ્પિટલ, લાઈક અહીંયા પબ્લિક હોસ્પિટલમાં કસ્તુરબા, આપણી અહીંયા કસ્તુરબા છે ને વલસાડમાં, દેન દે વિલ કમ ઇન ધીસ. દેન લિટરરી સોસાયટી, એટલે કે લાઇબ્રેરી, ફ્રી ઓફ કોસ્ટ લાઇબ્રેરી હોય. પછી પ્રમોશન ઓફ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સોશિયલ વેલફેર, એટલે ICICI, આ તમારું જે છે ને ICC, ઇન્ડિયન ક્રિકેટ ક્લબ. તો ઇન્ડિયન ક્રિકેટ ક્લબ ઇઝ વોટ? એ બી એક આ જ છે, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝને પ્રમોશન કરવા માટે. સો ધીસ આર સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ ટુવર્ડ્સ ઇટ. આ ઉપરાંત તમારા સમાજનો હોલ તે બી આની અંદર આવી શકે, નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. પટેલ સમાજની વાડી છે, દેસાઈ સમાજની વાડી છે, તમે સાંભળ્યું જ હશે ને બધું આવું. તમારા પોતાની ઢીમર સમાજની વાડી, એવી રીતના બધા જે સમાજની વાડી આવે તે બધા આને એક્ઝામ્પલમાં આવે. ફંડ્સ આર રેઝડ બાય ડોનેશન્સ, મેમ્બરશીપ ફીઝ, એન્ટ્રન્સ ફીઝ, સબસ્ક્રિપ્શન્સ એન્ડ ગ્રાન્ટ્સ બાય ધ ગવર્મેન્ટ ઓર ધ ઇન્સ્ટિટ્યુશન. નાવ યુ મે અરાઇઝ વિથ અ ક્વેશ્ચન લાઈક હાઉ ધ ફંડ્સ આર રેઝ, એટલે પૈસા એ લોકોની પાસે કેવી રીતના આવે. સો ફંડ્સ કેન બી રેઝ વિથ ધ ફોર્મ ઓફ ડોનેશન, મેમ્બરશીપ ફીઝ, એન્ટ્રન્સ ફીઝ, સબસ્ક્રિપ્શન, ગ્રાન્ટ્સ, તે બધી રીતે આવે. આ ઉપરાંત આ કલ્ચરલ એક્ટિવિટીઝ વાળો એક એક્ઝામ્પલ બી મિસ આઉટ થઈ ગયો, પણ આઈ વિલ એક્સપ્લેન દેટ. દેટ કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે ક્લબ્સ, આ બધી કન્ટ્રી ક્લબ છે, એ બધી ક્લબ્સ બી આ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની અંદર જ આવે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફોર નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. રિસિપ્ટ્સ એન્ડ પેમેન્ટ્સ અકાઉન્ટ. ઇટ્સ નેચર ઇઝ રિયલ અકાઉન્ટ. ઇટ ઇઝ ધ સમરી ઓફ કેશ બુક. ઇટ રેકોર્ડ્સ ઇન્કમ્સ એન્ડ એક્સપેન્સીસ બોથ કેપિટલ એન્ડ રેવન્યુ ઇન નેચર. All items relates to the current year, previous year and next year also. Income and expense. A financial statement for not-for-profit organization ની અંદર પહેલું અકાઉન્ટ જે બનાવવાનું આવે તે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ્સ અકાઉન્ટ આવે. હવે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ્સનું નેચર ઇઝ વોટ? ઇટ ઇઝ અ રિયલ અકાઉન્ટ. એન્ડ એ સમવોટ લાઈક
કેશબુક જેવું છે. હવે ઇલેવન્થ સ્ટેન્ડર્ડમાં કેશબુક આપણે ભણેલા છે યાદ હોય તો. સો વી આર ગોઈંગ વિથ દેટ ઓનલી કેશબુક, અને દેટ રેકોર્ડ્સ વોટ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ ઓફ બોથ કેપિટલ એન્ડ રેવન્યુ નેચર. એટલે કેપિટલ ને રેવન્યુ નેચર આપણે ડિટેલમાં પાછું ભણશું એકવાર, પણ અત્યારે તમને ખાલી રફ સ્કેચ આપી દઉં. કેપિટલ ને રેવન્યુ આપણે આગળ ભણવાના જ છે. અને આપણે લાસ્ટ યર, ઇફ યુ રિમેમ્બર, વી હેવ ડન ધીસ કેપિટલ એન્ડ રેવન્યુ નેચર, પણ પાછું ભણાવીશ એટલે બહુ ચિંતા નહીં કરતા. હમણાં આપણે આગળ વધીએ. ઓલ આઇટમ્સ રિલેટેડ ટુ કરન્ટ યર, પ્રીવિયસ યર એન્ડ નેક્સ્ટ યર ઓલ્સો ઇઝ ઇઝ એન્ટર્ડ ઇન ધ રિસીટ્સ એન્ડ પેમેન્ટ્સ એકાઉન્ટ. ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ, ઇટ્સ નેચર ઇઝ ધ નોમિનલ અકાઉન્ટ. ઇટ ઇઝ લાઇક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ઓનલી રેવન્યુ નેચર એક્સપેન્સીસ એન્ડ ઇન્કમ્સ ઓફ કરન્ટ યર ઇઝ ટુ બી રેકોર્ડેડ ઇન ધીસ. ડિફરન્સ અરાઈવડ ઇઝ ધ ટર્મ એઝ સરપ્લસ, દેટ ઇઝ એક્સેસ ઓફ ઇન્કમ ઓર એક્સપેન્ડિચર, ઓર ડેફિસિટ, દેટ ઇઝ એક્સેસ ઓફ એક્સપેન્સીસ ઓવર ઇન્કમ. સો સેકન્ડ અકાઉન્ટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ ઇઝ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ. ઇફ યુ રિમેમ્બર લાસ્ટ યર વી હેવ લર્ન અબાઉટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. નાવ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વી કેન નોટ પ્રિપેર ઇન ધીસ બિકોઝ ધીસ ઇઝ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. સો વી આર ગોઈંગ ટુ પ્રિપેર ઇન્સ્ટેડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ. હવે એનો નેચર કયો, તો ઇટ નેચર સ્ટેન્ડ્સ વિથ નોમિનલ અકાઉન્ટ એન્ડ ઇટ ઇઝ સમવોટ લાઇક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બટ હિયર દેર વિલ બી નો પ્રોફિટ. ધ પ્રોફિટ વિલ બી ટર્મ્ડ એઝ યર સરપ્લસ, દેટ પ્રોફિટ વિલ બી ટર્મ્ડ એઝ સરપ્લસ, વાઇલ ડેફિસિટ વિલ બી ટર્મ્ડ એઝ લોસ. બટ દેર વિલ બી નો ટર્મ લાઇક પ્રોફિટ ઓર લોસ, ઇટ વિલ બી ઓનલી સરપ્લસ એન્ડ ડેફિસિટ. નાવ સરપ્લસની બાજુમાં મેં શું લખ્યું છે જો, એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્ડિચર. હેવ યુ સીન દેટ? યસ. એક્સેસ ઓફ ઇન્કમ એટલે ઇન્કમ વધારે છે એક્સપેન્ડિચર પર, એન્ડ ડેફિસિટમાં શું લખ્યું છે, એક્સેસ ઓફ એક્સપેન્સીસ ઓવર ઇન્કમ, મીન્સ ઇન એક્સપેન્સીસ વધારે છે ઇન્કમ પર. અપાર્ટ ફ્રોમ ધીસ, ધ લાસ્ટ થિંગ વી આર ગોઈંગ ટુ પ્રિપેર ઇઝ બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટ ઇઝ અ નોર્મલ થિંગ વિચ વી આર ગોઈંગ ટુ શો, વિચ ઇઝ ગોઈંગ ટુ શો ધ ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. સો ફાઇનલ કન્ક્લુઝન ઇઝ, જ્યારે આપણે ફૂલ એકાઉન્ટ બનાવતા હોય, લાઇક ફૂલ ફાઇનલ એકાઉન્ટ્સ બનાવતા હોય, તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં વિચ અકાઉન્ટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ? વેરી ફર્સ્ટ ઇઝ રિસીપ્ટ્સ એન્ડ પેમેન્ટ્સ અકાઉન્ટ, સેકન્ડ વન ઇઝ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, એન્ડ ધ થર્ડ વન ઇઝ બેલેન્સ શીટ. નાવ વી આર ગોઈંગ ટુ ગો થ્રુ સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ઓફ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. રેવન્યુ એક્સપેન્ડિચર, ઇટ ઇઝ એન એક્સપેન્ડિચર ધ બેનિફિટ્સ ઓફ વિચ એક્સપાયર વિધિન ધ અકાઉન્ટિંગ પીરિયડ. ઇન કેસ ઓફ એન NPO, સચ એક્સપેન્ડિચર મીન્સ એક્સપેન્ડિચર ઇન્કર્ડ ફોર સોશિયલ ઓર ચેરિટેબલ એક્ટિવિટીઝ કેરીડ આઉટ બાય ધ NPO. એક્ઝામ્પલ્સ ઇન્ક્લુડ મટીરિયલ યુઝડ, રેન્ટ, ઇન્શ્યોરન્સ, સેલરીઝ, હોનોરેરિયમ્સ પેડ એક્સેટ્રા. સો રેવન્યુ એક્સપેન્ડિચર, રેવન્યુ એક્સપેન્ડિચર, રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ, કેપિટલ એક્સપેન્ડિચર. ફર્સ્ટ ઓફ ઓલ હું આને પહેલાં બાયફોગેટ કરું છું, પછી આપણે એક એક કરીને બધા સમજશું, પણ પહેલાં હું સમજાવી દઉં આ બધું કામનું શું છે. કેપિટલ અને રેવન્યુને પહેલાં સમજો. સો કેપિટલ ઇઝ વિચ ઇઝ યુઝફુલ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, વેલ રેવન્યુ ઇઝ વોટ, ઇટ ઇઝ ફોર ધ વિધિન અ પીરિયડ, દેટ ઇઝ અ ઓપરેટિંગ સાયકલ ઓર શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. નવ ઓપરેટિંગ સાયકલ યાદ છે ને, કે પૂરા વર્ષની અંદર, એટલે કે અકાઉન્ટિંગ પીરિયડ ખતમ થાય એટલે ઓપરેટિંગ સાયકલ મેં હોઈ શકે, કાં તો જેવી જેને બિઝનેસની ટર્મ્સ. સો રેવન્યુ ખાલી શોર્ટ પીરિયડ માટે જ હશે, જ્યારે કેપિટલ ઇઝ લોંગ પીરિયડ માટે હશે. સો યર રેવન્યુ એક્સપેન્ડિચરની અંદર પહેલું બેનિફિટ શું છે, તો ઇટ એક્સપાયર્સ વિધિન અકાઉન્ટિંગ પીરિયડ, એટલે કે એ એક્સપાયર થઈ જશે અકાઉન્ટિંગ પીરિયડની અંદર. જ્યારે એ NPO માટે એ શું છે, એક્સપેન્ડિચર મીન્સ એક્સપેન્સીસ ઇન્કર ફોર સોશિયલ ચેરિટેબલ એક્ટિવિટીઝ ઓર એનીથિંગ એલ્સ, રાઈટ? હવે એની અંદર એક્ઝામ્પલ કયા કયા આવી શકે? હવે સપોઝ તમે એક એક્ઝામ્પલ આપું તમને કે રેન્ટ. હવે ઓબ્વિયસ એ NGO છે, કોઈ NGO ચાલતી હોય તો NGO માટે, NGO એટલે ખબર ને, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ખાલી ડોનેશન ને એના પર ચાલતી હોય, તો હવે એ લોકો બી રેન્ટ તો આપવું પડે ને, જ્યાં પેલું એ લોકોનું જ્યાં ઇન્સ્ટિટ્યૂશન ચાલતું હોય ત્યાં. એટ ધ સેમ ટાઈમ એ લોકોને ત્યાં કામ કરતા લોકો સેલેરીઝને બી આપવું પડે. ઇફ યુ રિમેમ્બર છપાક મૂવીમાં યાદ હોય તો પેલા લોકો જેવી રીતના રહેતા હતા, કે ભાઈ એ લોકોની પાસે પૈસા બી નહીં હોય એ લોકોને ઇન્સ્ટિટ્યૂશન ચલાવવાના ને એ બધું. સો દેટ ઇઝ ઓલ અબાઉટ આઈ એમ ડિસ્કસિંગ. દેન કમ્સ યોર રેવન્યુ રિસિપ્ટ્સ.
એની ઇન્કમ રિસીવડ ફ્રોમ ધ એક્ટિવિટીઝ કેરીડ આઉટ બાય ઓર્ગેનાઇઝેશન ઇઝ ટર્મ્ડ એઝ રેવન્યુ રિસીપ્ટ્સ. એક્ઝામ્પલ્સ ઇન્ક્લુડ સબસ્ક્રિપ્શન ફ્રોમ મેમ્બર્સ, જનરલ ડોનેશન્સ, રેન્ટ રિસીવડ એક્સેટ્રા. Revenue receipt. Now, what is revenue receipt? Revenue receipt means an income received from the activities carried out by the organization is termed as revenue. એટલે કોઈ બી રીતે આપણને એક વર્ષની અંદર જે કોઈ બી ઇન્કમ રિસીવ થાય તેને આપણે રેવન્યુ રિસીપ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સબસ્ક્રિપ્શન ફ્રોમ મેમ્બર્સ, એટલે આપણે જે મેમ્બર બનતા હોય, આપણી ક્લબની અંદર કોઈ મેમ્બર બને તો એ મેમ્બર પાસેથી આપણે શું લઈએ? તો આપણે લઈએ ફીઝ. એ મેમ્બર, આપણે સપોઝ કન્ટ્રી ક્લબના મેમ્બર બનવા માંગતા હોય તો કન્ટ્રી ક્લબના મેમ્બર બનવા માટે આપણે શું કરવું પડે? તો ફીઝ આપવી પડે. તો એ લોકો માટે એ શું કહેવાય? તો એ લોકો માટે એ કહેવાય ઇન્કમ. હવે એ ઇન્કમને એ લોકો કયા નામની અંદર, કયા હેડની અંદર નાખશે? સો દે વિલ બી પુટિંગ દેટ ઇન ધ હેડ ઓફ સબસ્ક્રિપ્શન. દેન જનરલ ડોનેશન, કોઈ ડોનેશન આપી જાય. હવે સપોઝ મંદિર છે, હવે મંદિરની બી સંસ્થા જ કહેવાય, એ બી એનજીઓ જ કહેવાય. એટલે સોરી, નોટ એનજીઓ, પણ એ બી એક નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જ કહેવાય. તો એની અંદર એ લોકોને શું મળે ખબર ને? આપણે પેલા જનરલ ડોનેશન આપી જઈએ તે, કે આપણે પેલા ભગવાનને પેલું ચડાવીએ તે પૈસા, તો એ જનરલ ડોનેશન કહેવાય. અને રેન્ટ બી રિસીવ કરે. કોઈ વાર એવું થાય કે ક્લબ છે, એની પાસે જગા તો છે અને એ ભાડા પર લગ્ન માટે એના માટે આપે, તો દેટ ઇઝ ઓલ અબાઉટ રેન્ટ રિસીવ. દેન કમ્સ યોર કેપિટલ રિસીપ્ટ્સ. Receipts other than revenue receipts are termed as capital receipts. Receipts from donor of the specified purpose are also termed as capital receipts. Examples include life membership fees, corpus donations, furniture fund, etc. Now capital receipt. હવે capital receipts means what? કે જે લાંબા પીરિયડ માટે આપણને કામ લાગવાની છે, કે જે આપણે રિસીવ કરશું પણ એનો યુટિલાઇઝેશન વિધિન અ યર વી આર નોટ ગોઈંગ ટુ ડૂ ઇટ. વી આર ગોઈંગ ટુ યુટિલાઇઝ ફોર ધ સમ મોર ધેન વન યર. સો દે આર ટર્મ્ડ એઝ કેપિટલ રિસીપ્ટ. નવ રિસીપ ફ્રોમ ડોનર, કોઈ ડોનેશન આપી ગયું સ્પેસિફિક પર્પઝ માટે. લાઈક સ્પેસિફિક પર્પઝ મીન્સ વોટ? ઇફ યુ હેવ બીન ટુ અન હોસ્પિટલ, તમે જો હોસ્પિટલમાં ગયા હોય તો હોસ્પિટલ જોઈ છે કસ્તુરબા, તો તેમાં તમે જોશો તો ત્યાં છે ને બહાર લખેલું છે આ બહેનના સ્મરણાર્થે. પછી તમારે ત્યાં જે સમાજની જે વાડી છે તે વાડીમાં બી ખબર ને વાસણ છે, વાસણ આ લોકોના સ્મરણાર્થે, પછી આ જગા આના સ્મરણાર્થે, સમથિંગ ઇઝ મેન્શન. તો દેટ ઇઝ વોટ, કે આ સ્પેસિફિક પર્પઝ માટે એ લોકો આવી ગયું. હવે તમે લોકો મંદિર બી જાઓ ને તો બાકડા પર લખેલું હોય ખબર ને કે ભાઈ આ બાકડો આ પર્ટિક્યુલર લોકોના સ્મરણાર્થે, મીન્સ ધે હેડ ગિવન દેટ મની ફોર ધ પર્પઝ ઓફ દેટ પર્ટિક્યુલર થિંગ. સો ધેટ ઇન્સ્ટિટ્યુશન કે કઈ બી ઓર્ગેનાઇઝેશન, ધે કેન ઓન્લી યુઝ દેટ પર્ટિક્યુલર અમાઉન્ટ ફોર દેટ પર્પઝ ઓન્લી. આપણે ઘણીવાર તમે સ્કૂલોમાં બી જાઓ ને તો પર્ટિક્યુલર વસ્તુ સ્કૂલમાં બી ઘણીવાર ડોનેશન આપે. તો સપોઝ આપણે ત્યાં ઓડિટોરિયમ છે, એટ ધ સેમ ટાઈમ ઘણા ક્લાસીસ બી છે, તેની ઉપર બહાર લખેલું હોય, તે તકતી જેવી લખેલું હોય ખબર ને ત્યાં ઉપર, કે ડોનેટેડ બાય ધીસ પર્ટિક્યુલર પર્સન. સો દેટ આર સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ ઓફ કેપિટલ રિસીપ્ટ. ધેન કમ્સ યોર કેપિટલ એક્સપેન્ડિચર. ધ બેનિફિટ ઓફ વિચ એક્સટેન્ડ બિયોન્ડ અકાઉન્ટિંગ પીરિયડ. ઇટ રિઝલ્ટ ઇન એક્વિઝિશન, દેટ ઇઝ ધ પર્ચેસ ઓફ એસેટ્સ, એક્ઝામ્પલ કોસ્ટ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ એન્ડ ઇન એડિશન. કેપિટલ એક્સપેન્ડિચર મીન્સ વોટ? વોટ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર? એટલે જે લોંગ પીરિયડ માટે જેનો ખર્ચો આપણે કરીએ છીએ પણ લોંગ પીરિયડ ટાઈમ માટે કરીએ, તો દેટ ઇઝ ટર્મ્ડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. હવે એની જે બેનિફિટ છે તે તમને એક વર્ષની વધારે ટાઈમ માટે આપણને મળે. અને એ કેવું, કયા એક્ઝામ્પલ એવા આવે તો કે પર્ચેસ ઓફ એસેટ. હવે આપણે એસેટ પર્ચેસ કરીએ, મેં સપોઝ એસેટ જેમ કે ફર્નિચર પર્ચેસ કર્યું, તો ફર્નિચર હું એક વર્ષમાં થોડી ને વિથડ્રો કરી દઈશ. નો, આઈ વિલ બી યુઝિંગ ફોર યર્સ એન્ડ યર્સ. બિલ્ડિંગ પર્ચેસ કર્યું, આઈ વિલ બી યુઝિંગ ફોર યર્સ એન્ડ યર્સ. સો ધીઝ આર સમ ઓફ ધ એક્ઝામ્પલ ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. સો આ બધાની ઉપરાંત એક તમને એકદમ ધારદાર એક એક્ઝામ્પલ આપે ને તો તમને બધું યાદ આવી જશે. ઇફ યાદ હોય તો ઇલેક્ટ્રિક ફિટિંગ્સ કયામાં આવે? ઇલેક્ટ્રિક ફિટિંગ્સ એટલે જે આપણે પરમનન્ટલી ફિટ કરીએ, તો દે વિલ કમ ઇન કેટેગરી ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. બટ એટ ધ સેમ ટાઈમ ઇલેક્ટ્રિક બિલ વિલ કમ ઇન ધ રેવન્યુ એક્સપેન્ડિચર. હેવ યુ અન્ડરસ્ટુડ? દેટ સેમ વે ઇફ યુ પર્ચેસ અ કાર હોય, હવે કાર ખરીદી, તો કાર ખરીદવું એ શું છે? કેપિટલ એક્સપેન્ડિચર છે. બટ એટ ધ સેમ ટાઈમ ફિલિંગ ઓફ પેટ્રોલ in that car is a revenue expenditure. So these are major expenses
एक्सप्लेनेशन फॉर द रेवेन्यू, रेवेन्यू रिसिप्ट, रेवेन्यू एक्सपेंडिचर, कैपिटल रिसिप्ट, कैपिटल एक्सपेंडिचर. स्विचिंग टुवर्ड्स द नेक्स्ट टर्म्स, फर्स्ट कम्स एंट्रेंस फीस. नाउ आई विल फर्स्ट रीड दिस एंड देन आई विल एक्सप्लेन दिस. It is the amount paid by a person at the time of becoming a member of a non-for-profit organization. It is treated as a revenue receipt and is credited to income and expenditure account. If it is specified as to be capitalized, then it should be entered in liability side of the balance sheet. Now, entrance fees. Entrance fees. Now, when you had taken an admission in the school, at that particular time also, you may have paid one specific fees. And that specific donation will be highlighting with entrance fees. Then you have a tuition fee, that is regular fees you are paying. I mean, amna je regular fees baro te to site par che, pan jare tame admission lidho san school ma first time, jare tame nana sa hai, ka to 11th standard ma jo lidho hai to well and good, you will understand. To tyare entrance fee karine ek item tamare pay karvi pade, that comes in that. So that is to be capitalized, kan ke balance sheet ni, balance sheet, like apna not for profit organization ne increase kare che, to that is, it is to be specified as a specific thing and it will be capitalized. Life membership fees or life subscription. It is the amount received from a member in lump sum and he is given the membership of the organization for the whole life. It is treated as a capital receipt and added to capital fund on the liability side of the balance sheet. Life membership fees. Now what do you understand by life membership fees? એટલે કે લાઈફ ટાઈમ માટે જ્યારે આપણે કસે મેમ્બર બનવા માંગે તો એ લોકો તમારી પાસે પર્ટિક્યુલર અમાઉન્ટ એટલે કે સમ લંપસમ અમાઉન્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ કે ભાઈ જો તમે પરમેનન્ટ લાઈફ મેમ્બર્સ બનવા માંગતા હોય તો તમારે આટલા રૂપિયા ભરી દેવાના તો તમે લાઈફ ટાઈમ મેમ્બર બનશો. આ જનરલી આપણા સમાજમાં કે એવું હોય ત્યાં મેમ્બર બનવા માટે આવું જનરલી થતું હોય. તો હવે એ તમે લાઈફ ટાઈમના મેમ્બર બની ગયા એટલે તમે વન્સ અ વાઇલ ઓનલી પૈસા ભરવાના છે. સો એ વન્સ અ વાઇલ કેની અંદર નાખશે તો કે કેપિટલ ફંડની અંદર નાખશે. પછી એનું વ્યાજ મળે તે એ લોકો રૂટીન તમારા એક્સપેન્સીસમાં કન્સિડર કરશે. પણ કેપિટલ ફંડની અંદર એ દેટ શુડ બી એડેડ બીકોઝ ઇટ ઇઝ અ કેપિટલ રિસિપ્ટ. ડોનેશન્સ. ડોનેશન ઇઝ ધ અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ અ પર્સન ફ્રોમ કંપની બાઇક by a way of gift. Donation received by the general donation or specific donation. General donation is treated as an income and credited to the income and expenditure account. While specific donation, it will be capitalized and shown on the liability side of the balance sheet. In the absence of any information, donation is to be treated as general donation. So first of all, donation I will explain and then we will go on with the further process. Now, donation is the amount received from the person. લાઈક સપોઝ સમટાઈમ્સ કોઈ ડોનેશન આપણે ઇન્સ્ટિટ્યૂશન આપી જાય પણ એ લોકો સ્પેસિફાય કરીને જાય કે આ ડોનેશન તમે આ પર્ટિક્યુલર વસ્તુ માટે જ વાપરજો. જેમ કે હું સપોઝ તમારી સ્કૂલમાં આવું ને તમારી સ્કૂલમાં આવીને કહી જાઉં કે ભાઈ મારી હું અત્યારે તમને 51 લાખ તમારી સ્કૂલમાં આપું છું પણ એ 51 લાખ રૂપિયાનું તમારે એક રૂમ બનાવવાનો એટલે કે 12th સ્ટાન્ડર્ડનું ક્લાસ બનાવવા માટે હું આપી જાઉં છું એટલે 12th કોમર્સ જ હોવો જોઈએ. તો એ 12th કોમર્સનો એક ક્લાસ બનશે અને એની બહાર મારું નામ લખાવવાનું. તો દેટ ઇઝ ટર્મ ડે સ્પેસિફિક ડોનેશન. એવી રીતના ઘણીવાર હોસ્પિટલમાં છે ને, હોસ્પિટલમાં જાય લોકો અને કહે કે ભાઈ મને આઈસીયુમાં આ પર્ટિક્યુલર મશીન માટે, એક્સરે મશીન માટે કે કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે આઈ એમ ગોઈંગ ટુ ગીવ અ સ્પેસિફિક ડોનેશન. તો દેટ સ્પેસિફિક ડોનેશન જે આવે તેને કઈ સાઈડ લખવાનું? લાયબિલિટી સાઈડ ઓફ ધ બેલેન્સ શીટ. બટ એટ ધ સેમ ટાઈમ જનરલ ડોનેશન ક્યાં લખશું આપણે? તો કે જનરલ ડોનેશન આપણે ક્યાં લખવાનું? તો ઇટ વિલ બી ઇન અ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, કારણ કે એ જનરલ ડોનેશન છે. જો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં, હું મંદિરમાં જાઉં છું, હું મંદિરમાં જાઉં ને હું કહું કે આ મંદિરમાં મને જોયું, મેં આ સારું મંદિર છે પણ આ મંદિરમાં બેસવા માટે બાકડાઓ જ નથી, તો આઈ વિલ ગીવ અ ડોનેશન ઓફ સમ વોટ લાઈક રૂપીઝ 11,000. ને હું એનો કોને લખીને કહું કે ભાઈ આ 11,000 રૂપીઝ મારા નામથી બાકડા મને આ મંદિરની બહાર જોઈએ પણ ખાલી બાકડા માટે જ ઉપયોગ કરજો. તો દેટ ઇઝ ટર્મ્ડ એઝ વોટ સ્પેસિફિક ડોનેશન. બટ એટ ધ સેમ ટાઈમ હું જાઉં છું
ને પેલા લોકોને કહું છું કે ભાઈ મારે ડોનેશન આપવું છે સમવન 11,000 રૂપિયાનું, તો એ લોકો પૂછશે તમને કે ભાઈ સ્પેસિફિક ડોનેશન આપવું છે, તો આઈ વિલ સે નો ઇટ્સ ઓકે રેગ્યુલર ડોનેશન છે, તો દેન દે વિલ બી ટેકિંગ એઝ અ જનરલ ડોનેશન, તો ઇટ વિલ બી ટ્રીટેડ ઇન એની ઓફ ધ વેઝ વોટ દે વિલ રાઇટ. સેમ કે કદાચ કોઈ મૂર્તિ લાવવા માટે કે કદાચ એ લોકો બહારનું સરાઉન્ડિંગ ફેન્સિંગ કરવા માટે શેના માટે યુઝ કરવું હોય તે દેટ ઇઝ ચોઇસ ઓફ ધેમ. પણ સપોઝ સમની અંદર કંઈ જ નથી આપ્યું કે ડોનેશન ક્યાં યુઝ કઈ આ પર્ટિક્યુલર માટે છે કેમ, તો ધેન ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ જનરલ ડોનેશન. લેગસી, ઇટ ઇઝ ધ અમાઉન્ટ રિસીવ્ડ બાય ધ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એઝ પર ધ વિલ ઓફ અ ડિસીઝડ પર્સન. ધ ડોનર મે ઓર મે નોટ સ્પેસિફાય ધ પર્પઝ ફોર વિચ ધ ડોનેટેડ અમાઉન્ટ કેન બી યુઝડ. નાવ સ્પેસિફિક લેગસી, ઇટ શુડ બી ટ્રીટેડ એઝ કેપિટલ રિસિપ્ટ એન્ડ બી શોન ઇન ધ લાયાબિલિટીઝ સાઈડ ઓફ ધ બેલેન્સ શીટ. જનરલ લેગસી, ઇટ શુડ બી ટ્રીટેડ એઝ અ રેવન્યુ રિસિપ્ટ એન્ડ શોન ઇન ક્રેડિટ સાઈડ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ. નાવ લેગસી, વોટ ઇઝ લેગસી ઓલ અબાઉટ? કંઈક આઈડિયા આવે તમને? તો લેગસી ઇઝ જ્યારે કોઈ માણસ મરી જાય ને, તો એ મરતા મરતા મરી જાય ત્યારે એ વિલની અંદર લખી જાય કે ભાઈ હું મરી જાઉં પણ દર વર્ષે મારા અકાઉન્ટનું જે બી આટલું વ્યાજ મળે છે કોઈ બી, પછી એ પૈસા બધા પૂરા આપી જાય, તે આ લેગસી હું ભાઈ આટલા અમાઉન્ટ છે તે હું આ ઇન્સ્ટિટ્યૂશન આપું છું ને એના વ્યાજથી કે એટલે એના ઇન્ટરેસ્ટથી યુ પીપલ હેવ ટુ કન્ટિન્યુ વિથ ધીસ પર્ટિક્યુલર એક્સપેન્સીસ, તો દેટ ઇઝ ટર્મ એઝ લેગસી. નવ એક સિમ્પલ એક્ઝામ્પલ આપો, તમને તમારા સમાજની અંદર કોઈ કોઈ એવોર્ડ આપતા હશે, લલિતાબા એવોર્ડ, સન્મુખભાઈ એવોર્ડ, એવી રીતના કે ભાઈ તમે 12th standardમાં ફર્સ્ટ આવો તો તમને આ ટાઈપનો એવોર્ડ મળે, તો આ શું છે કે સન્મુખભાઈ અને લલિતાબા એ પોતાની લેગેસીમાં લખી ગયેલા કે જે બી 12મામાં ફર્સ્ટ આવે તો એ લોકોને મારા તરફથી આટલા રૂપિયા આપવાના, 10,000 રૂપિયા, 20,000 રૂપિયા, 5,000 રૂપિયા, ડિપેન્ડ્સ. સો ધીસ ઇઝ વોટ એને કહેવાય લેગસી. નાવ જો એ લોકો એમ કહી જાય કે ભાઈ આ 12માના સ્ટુડન્ટને દર વર્ષે તમારે આપવાના, તો દેટ ઇઝ ટર્મ્ડ એઝ લેગસી ફોર સ્પેસિફિક પર્પઝ. બટ એટ ધ સેમ ટાઈમ ઘણા લોકો આવા હોય કે ભાઈ આ લો 11,000 રૂપિયા ડોનેશન આપ્યું છે, અમે ડોનેશન આપ્યું છે તે તમારે FD બનાવવાની અને એનું જે ઇન્ટરેસ્ટ આવે તે તમે જનરલ પર્પઝ માટે યુઝ કરી શકો, તો દેટ ઇઝ ટર્મ્ડ એઝ જનરલ લેગસી. સો ઇટ વિલ બી ટ્રીટેડ એઝ અ રેવન્યુ રિસિપ્ટ એન્ડ વિલ બી શોન ઓન ધ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. સબસ્ક્રિપ્શન, ઇટ ઇઝ ધ મેજર સોર્સ ઓફ ઇન્કમ ફોર અ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. Subscriptions are the amount paid by the members of such organization to maintain their membership. Subscription income for the current year is shown in the income and expenditure account. Now subscription, આ નવો વર્ડ છે તમારા માટે. પણ સબસ્ક્રિપ્શન એટલે શું? હવે ક્લબમાં જ્યારે આપણે મેમ્બર બનીએ, then in the club, when we are being member of that club, we have to pay some amount. That lump sum amount is termed as what? Either you can say fees, but fees is not appropriate, so being a little stylish they used to use the term subscription. Now subscription is income source for the club, so they will be transferring that as a on the income and expenditure credit side. Government grant, not for profit organization may receive grants from government, corporates, national and international agencies. If the grant is received for any specific purpose, then the grant is capitalized and shown on the liability side of the balance sheet. If the grant is not marked at for any specific purpose, such as maintenance grant, then it is treated as income and is credited to income and expenditure account. Now, government grant. ગવર્મેન્ટ ગ્રાન્ટ એટલે ઘણી વાર શું હોય કે આવી NGO હોય કે આવા ઇન્સ્ટિટ્યૂશન હોય, જેમ કે મેં તમને સમજાવ્યું NH કોમર્સ કોલેજ છે, હવે કોમર્સ કોલેજ છે તે લોકો સસ્તા રેટથી સસ્તી ફીસથી સ્ટુડન્ટને ભણાવે તો છે, પણ પ્રોફેસરને નોલ આર હેવિંગ અ ગુડ સેલેરી ફોર દેટ. બટ હિયર UGC એટલે યુનાઇટેડ ગ્રાન્ટ કમિશન, દેટ ઇઝ અ ઇન્સ્ટિટ્યૂશન ઓફ અવર ઓલ ઓવર કોલેજીસ એન્ડ યુનિવર્સિટીઝ, દે યુઝ ટુ ગીવ સમ ગ્રાન્ટ્સ ટુ ધ દેટ પર્ટિક્યુલર દેટ કોલેજ એન્ડ દેન દે આર એબલ ટુ રન દેર ઓલ ધ એક્ટિવિટીઝ. એટલે કે ગ્રાન્ટ મે બી ઓફ ટુ ટાઈપ્સ, અગેન એક સ્પેસિફિક ગ્રાન્ટ હોય કાં તો અનધર વન ઇઝ અગેન જનરલ વન. તો સ્પેસિફિક ગ્રાન્ટ મીન્સ હવે સપોઝ કોલેજ છે, હવે કોલેજની અંદર જરૂર છે સ્પોર્ટ્સના મટીરિયલ,
ના સ્પોર્ટ્સના મટીરિયલ એ શું છે, સ્પેસિફિક પર્પઝ માટે હોય. સ્પોર્ટ્સના મટીરિયલ તો પછી વર્ષો વર્ષ સુધી ચાલે ને, તો સ્પોર્ટ્સ મટીરિયલના માટે ગ્રાન્ટ આપી હોય, સપોઝ એમ કે 30 લાખ રૂપિયા, અને બાકીના 25 લાખ 30 લાખ રૂપિયા કોલેજ પોતે આપે પોતાનું, એટલે 60 લાખના જો સ્પોર્ટ્સ મટીરિયલ લાવાય તો આ સ્પેસિફિક પર્પઝ થઈ જાય. પણ દર વર્ષે અમુક અમાઉન્ટ રૂપીઝ ગવર્મેન્ટ અગર કોલેજને આપી દે તો દેટ ઇઝ ટર્મ્ડ એઝ ગવર્મેન્ટ ઓર જનરલ ગ્રાન્ટ, સો દેટ ઇઝ ગિવન દેટ વે. નાવ કમ્સ યોર ઇન્ટરેસ્ટ ઓન જનરલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. ઇટ ઇઝ ટ્રીટેડ એઝ રેવન્યુ રિસિપ્ટ એન્ડ હેન્સ ક્રેડિટેડ ટુ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ. નાવ ઇન્ટરેસ્ટ ઓન જનરલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ, પહેલાં આપણે એ સમજી લઈએ જનરલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ શું છે. હવે ઘણીવાર એવું થાય કે મારી પાસે એક્સેસ, એટલે કંપની અરે ઓર્ગેનાઇઝેશન હેવ એક્સેસ ઓફ મની, દેન ધે વિલ ઇન્વેસ્ટ દેટ મની. ઓબ્વિયસ એ આપણે હાથમાં પૈસા રાખી મૂકીને શું કરવાના, એટલે એ લોકો એને ઇન્વેસ્ટ કરે, એન્ડ દેટ ઇન્વેસ્ટેડ મની, એ ઇન્વેસ્ટેડ મની શું કામ લાગે, સો દેટ વિલ બી યુઝફુલ ફોર ધ, હવે એનું જે વ્યાજ મળે ને તે વ્યાજ ક્યાં નાખવાનું, તો દેટ ઇન્ક દેટ ઇઝ અવે ઇન્કમ ફોર ધ બિઝનેસ, એન્ડ દેટ ઇઝ ટુ બી ટ્રાન્સફર ટુ ધ ઓર ક્રેડિટેડ ટુ ધ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ. એટ ધ સેમ ટાઈમ ઇન્ટરેસ્ટ ઓન સ્પેસિફિક ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇટ ઇઝ એડેડ ટુ ધ રિસ્પેક્ટિવ ફંડ, એક્ઝામ્પલ ઇન્ટરેસ્ટ ઓન બિલ્ડિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ટુ બી એડેડ ઇન બિલ્ડિંગ ફંડ. લાઈક સમટાઈમ્સ હવે ઘણીવાર મંદિર બનતું છે, ના મંદિર બને છે પણ હજુ અધૂરું જ બન્યું છે, એટલે એના માટે બિલ્ડિંગના ફંડ ને બધું આવે. હવે મંદિર બનતા બનતા કદાચ 5-6 વર્ષ બી થઈ જાય, કારણ કે ડોનેશન જેમ જેમ આવે તેવી જ ન જ કરે, તો પેલા બિલ્ડિંગના માટેનું જે કોઈ ફંડ આપ્યું હોય તેને શું એમ જ રાખી મૂકાય, ના એને બેંકમાં મૂકી રાખવાથી કંઈ ફાયદો નહીં થાય, એટલે એ લોકો શું કરે એ પૈસાને એ લોકો ઇન્વેસ્ટ કરે સેફ જગ્યા પર, એન્ડ ઇન સેફ થિંગ્સ દે વિલ ઇન્વેસ્ટ, દેન દે વિલ અર્ન ગુડ મની ફ્રોમ દેટ, સો દેટ ઇઝ ટર્મ્ડ એઝ બિલ્ડિંગ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. સો હવે આ બિલ્ડિંગ માટેનું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તે કેમ યુઝ કરશે લોકો, તો દે કેન નોટ યુઝ ઇન અ જનરલ ફોર્મ, સો દે વિલ બી એડેડ અગેન ઇન ટુ બિલ્ડિંગ ફંડ ઓનલી. લાઈક એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં, અપાર્ટ ફ્રોમ ધ સ્ટડીઝ આઈ વિલ ગીવ યુ એક્ઝામ્પલ. તમારા પેરેન્ટ્સ તમારા માટે સપોઝ એજ્યુકેશન માટે ફ્યુચરમાં એજ્યુકેશન માટે થોડા પૈસા ભેગા કરે, એટલે તમે જ્યારે 21 વર્ષના થાય ને તમને કંઈ ફોરેન કન્ટ્રીઝમાં જવું હોય તો દેટ વિલ બી યુટિલાઇઝ. નાવ સપોઝ એનું જે વ્યાજ મળે, એ ઓબ્વિયસ એ લોકો ઇન્વેસ્ટ કરી મૂકે કરશે, અને એનું જે વ્યાજ મળે તો એ કેમાં નાખવાનું વધારે પ્રિફર કરશે, ઓબ્વિયસલી દે વિલ બી યુટિલાઇઝિંગ દેટ ફોર ધ એજ્યુકેશનલ પર્પઝ ઓફ યોર, એટલે એ એડિશન થશે, એ લોકો દે વિલ નોટ યુઝ ફોર યોર હાઉસ પર્પઝિસ ઓર સમથિંગ એલ્સ. સો હેવ યુ અન્ડરસ્ટુડ? Fine, then comes your endowment fund. It is a fund that arises from a gift of and its income is devoted for a specific purpose. It is considered as a capital receipt and is shown in the liability side of the balance sheet. Endowment fund is arises from a gift. Like sometimes nothing. They are giving a gift. Like koi aavi ne gift aapi jai. ગિફ્ટ આપવું એટલે પૈસાનો ફોર્મમાં, દેટ ઇઝ ટર્મ્ડ એઝ એન્ડોમેન્ટ ફંડ, એન્ડ ઇટ વિલ બી એડેડ ઇન વર ઇટ વિલ બી એડેડ ઇન અ કેપિટલ ફંડ ઓનલી. એન્ડોમેન્ટ ફંડ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કેપિટલ ફંડ ઓનલી. ફંડ બેઝ અકાઉન્ટિંગ ઇટ રિફર્સ ટુ એન અકાઉન્ટિંગ સિસ્ટમ ઇન વિચ રિસિપ્ટ્સ એન્ડ ઇન્કમ્સ રિલેટેડ ટુ અ પર્ટિક્યુલર ફંડ આર ક્રેડિટેડ ટુ ધ પર્ટિક્યુલર ફંડ એન્ડ એક્સપેન્સીસ રિલેટેડ ટુ ધ ફંડ આર ક્રેડિટેડ ટુ દેટ પર્ટિક્યુલર ફંડ એન્ડ ડેબિટેડ ટુ ઇટ. ફોર એક્ઝામ્પલ પ્રાઇઝ ફંડ, ટુર્નામેન્ટ ફંડ, બિલ્ડિંગ ફંડ એક્સેટ્રા. ફંડ બેઝ અકાઉન્ટિંગ મીન્સ વોટ? હવે સમટાઈમ્સ એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું, ટુર્નામેન્ટ ફંડ. હવે ટુર્નામેન્ટ તો ક્યારે થાય? 4-4 વર્ષે થાય, બટ ટુર્નામેન્ટ ફંડ તો એક્યુમ્યુલેટ થયેલું જ હોય. નાવ ટુર્નામેન્ટ ઇઝ ઓર્ગેનાઇઝ, નાવ એક્સપેન્સીસ આર ટુ બી ઇન્કર્ડ, સો દેટ એક્સપેન્સીસ વિલ બી નોટ રેકોર્ડેડ ઇન ધ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર, ઇટ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ ધ ટુર્નામેન્ટ ફંડ. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ ફંડ બેઝ અકાઉન્ટિંગ, દેટ ઇઝ સોર્સિસ, ફંડ મળવાના સોર્સિસ ક્યાંથી, તો એ આ બધા જે પર્ટિક્યુલર પર્પઝ માટે, અ સ્પેસિફિક પર્પઝ માટે જ્યારે ફંડ અક્યુમ્યુલેટ થાય, દેટ ઇઝ ટર્મ્ડ એઝ ફંડ બેઝ અકાઉન્ટિંગ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, નાવ આફ્ટર આખો સેશન પતી જાય, તમે બધું વાંચી સમજી ગયા હશે, જો થોડું થોડું નહીં બી સમજ્યા હશે તો તમે લોકો પાછા ક્વેશ્ચન you can ask me whenever you like in this on that particular link group only, so that others can also understand. And at the same time
यू हैव टू जॉट डाउन ऑल दिस थिंग्स इंक्लूडिंग योर फर्स्ट वीडियो इन दिस इन द बुक सो दैट यू विल अंडरस्टैंड एंड देन फ्रॉम टुमारो ऑनवर्ड्स आई विल बी स्टार्टिंग विद द either sums explanation or what is all about the next thing to be done. I guess have a good day. That ends the session of our today.